ઘણા વર્ષો પહેલા 15-20 વર્ષ થઈ ગયા હશે ને મારા આશ્રમમાં હું બપોરે થોડો આરામ કરું, 1.5-2 વાગે નીચે આવું તો બાંકડા ઉપર એક 18-19 વર્ષનો છોકરો ઉતરેલા ચહેરે બેઠેલો. અને ખ્યાલ આવી ગયો કે આ કોઈ દુઃખી છે, પ્રોબ્લેમ વાળો માણસ છે, આવા ઘણા માણસો આવે. એટલે હું એની પાસે જઈ અને એને મળ્યો. મેં કહ્યું તું ક્યાંથી આવે છે? તો કે ઉત્તર ગુજરાતના ફલાણા ગામથી. તું જમ્યો? મને કે ના. મેં કહ્યું ચાલ જમી લે. ના કે જમવું નથી. એના માથા ઉપર હાથ ફેર્યો, ચાલ બેટા જમી લે, પછી તારી બધી વાતો સાંભળશું. પણ ના કે મારે જમવાનું મન જ નથી, જમવું જ નથી. હું તમને આ પહેલી વાત કહું છું, તમારા અંદર માનવતા હોય ને તમારા આંગણે કોઈ આવેલો હોય તો પહેલા એને જમવાનું, પહેલા એને પાણીનું. એ ભૂખ્યો માણસ છે, દુઃખી માણસ છે, કંઈક આશરો લઈને આવ્યો છે. તારા આંગણિયા પૂછીને કોઈ આવકારો મીઠો. હું સમજી ગયો કોઈ દુઃખી છે, એને જમાડ્યો, ખૂબ પ્રેમથી જમાડ્યો. થોડો ઢીલો થયો, બેઠો. મેં કહ્યું બોલ, તારે શું પ્રશ્ન છે? બોલે જ નહીં. મને કે બોલા એવું જ નથી, પણ બોલ. મેં કહ્યું હાના 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 કરતા એને અંદરથી તૈયાર કર્યો ને એને કહ્યું, મને કે મહારાજ મેં તમારા પુસ્તકો વાંચ્યા છે અને એટલે હું અહીં આવ્યો છું. મારી જિંદગીનો છેલ્લો નિર્ણય કરવા માટે આવ્યો છું. કાં તો મારે આત્મહત્યા કરવી છે, કાં તો મારે મારી માને મારી નાખવી છે. આ બેમાંથી મારે એક કરવું છે. આ હું છેલ્લો નિર્ણય કરવા માટે આવ્યો છું. મને એમ થયું કે મારે આ હવે 18 વર્ષનો છોકરો છે, આટલો મોટો નિર્ણય થયું શું? ધીરે 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 એણે કહ્યું, હું જ્યારે 9 વર્ષનો હતો અને મારી મા છે એ 26 વર્ષની હતી, અમારે પેઢી હતી, દુકાન હતી, પેઢી હતી. મારા બાપુ મરી ગયા, મા વિધવા થઈ, 26 વર્ષે વિધવા થઈ. હું 9 વર્ષનો, હું ભણું. હવે અમારે એક મુનિમ હતા, બહુ ભલા ને બહુ સારા માણસ. એણે અમારી આખી પેઢી સંભાળી લીધી અને આજે પણ એ પેઢી તરતી છે ને સારી રીતે ચાલે છે એ મુનિમના કારણે. વાત તો સારી વાત કહેવાય, પણ કે ખરી ખરી મુસીબત હવે શરૂ થઈ. 2-3 વર્ષ પછી મારી મા અને પેલા મુનિમના સાથેનો સંબંધ થઈ ગયો. હું કશું જાણું નહીં, પણ હવે હું મોટો થયો ને લોકો મને બધી વાતો સંભળાવે છે એટલે મને બધો ખ્યાલ આવે છે. મારાથી આ સહન નથી થતું, અને સહન નથી થતું એટલે હવે મારા આગળ 2 રસ્તા છે. કાં તો હું એ માને મારી નાખું, કાં તો હું જાતે મરી જાઉં. કેટલા પ્રશ્નો છે. જિંદગી સરળ એ છે, સહજ એ છે, અને ભારરૂપ પણ છે, બોજરૂપ પણ છે. મેં કહ્યું હું તને એક પ્રશ્ન પૂછું. મને કે પૂછું. મેં કહ્યું જે ભૂલ તારી માંથી થઈ, એવી ભૂલ તારી થઈ હોત, તું કોઈ ખોટા માર્ગે ચડી ગયો હોત તો તારી માં શું કરો? તને મારી નાખોત? તારી હત્યા કરી નાખોત? મને કે ના. તો શું કરો? મને પાછા વાળવાનો પ્રયત્ન કરો. મને સમજાવી, દેરીએ દેરીએ દીવા કરીને, અહીં કરીને, અહીં આશીર્વાદ લઈને મારો છોકરો પાછો વળે, પાછો વળે, પાછો વળે, એવું કરો. તો હવે તું એને મારી નાખવા માટે તૈયાર થયો છે, તું વચ્ચેનો એક રસ્તો કાઢ. અને કે શું વચ્ચેનો? વચ્ચેનો રસ્તો એ છે કે હવે પેલા મુનિમને ધીરે ધીરે સમજાવીને વિદાય કરી દે કે હું મોટો થયો અને મારી પેઢી હું સંભાળી લઈશ, જે થયું એ થયું, અને તમે એક જીવન 2-3 કલાક સુધી બેસાડી સમજાવીને એને વિદાય કર્યો. અઠવાડિયે એનો કાગળ આવ્યો કે મહારાજ તમે સારા મળ્યા મને, નહીં તો હું એને મારી નાખોત ને હું ફાંસીએ ચડોત ને અમારું બધું ધૂળધાણી થઈ ગયું. માતૃદેવો ભવ. તમે જ્યારે જ્યારે વિચાર કરો ત્યારે આપણી પાસે 3 માર્ગો છે. અત્યંત આદર્શવાદી, એક વાસ્તવવાદી, એક અધમવાદી. આવા 3 માર્ગો છે. પતિ માટે, પત્ની માટે, પિતા માટે, માતા માટે, ભાઈ માટે આ 3 માર્ગો છે. અને એ 3 માર્ગોથી 3 મૂલ્યો નીકળતા હોય છે. જ્યારે તમે અત્યંત આદર્શવાદી માર્ગ લઈને ચાલો છો તમે કઠોર થઈ જવાના, તમે ઉદાર નહીં થઈ શકો. નાની ભૂલ પણ તમને મોટી દેખાશે અને તમે એના ઉપર કઠોર વ્યવહાર કરતા થઈ જશો એટલે તમે ઉદારવાદી નહીં થઈ શકો. તમે જ્યારે વાસ્તવવાદી બનો છો અને વાસ્તવવાદી બનો છો અને આદર્શનું નામ નથી રાખતા ત્યારે પણ તમારા જીવનમાં રંગત નહીં આવે, શોભા નહીં આવે, સુગંધ નહીં આવે. અને જ્યારે તમે અધમવાદી બનો છો ત્યારે તો નિકૃષ્ટ બની જતા હો છો. આપણે જીજાભાઈને મહાન માનીએ છીએ,
દિવાળી બાને મહાન માનીએ છીએ, પણ રામકૃષ્ણ પરમહંસ છે એ રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે, મારી કાળી માં આ મંદિરમાં બેઠી છે અને પેલા વેશ્યાવાડામાં બેઠેલી છે, એ મારી કાળી માં છે, એ મારી કાળી માં છે. આ માની આખી દુનિયા આરતી ઉતારે છે અને પેલી માં છે એના ઉપર લોકો થૂંકે છે, પણ હું એને માં કહું છું, એ પણ માતૃરૂપ છે. એના કારણે આ નગરના લોકો જીવી શકે છે, સારા રહી શકે છે. જો એ ના હોત, ગંગા ના હોત, તો દુનિયા જીવી શકી હોત, પણ ગટરો વિના દુનિયા જીવી ના શકે. જો મુંબઈના નીચે ગટરો ના હોત, તો એ બધી ગટરનું પાણી ઉપર ફરી વળ્યું હોત અને આપણે નરકમાં જીવતા થઈ ગયા હોત. એટલે એ મારા માટે કાળી માં છે. એક એક આદર્શ, એક ઉદાર મતવાદ એવો છે. અને ઉદાર મતવાદમાં એવું છે કે તમે તમારી જાતે તમારા પોતાના ગણિતથી નિર્ણય કરો. માત્ર એવી તમે શું કરો, 26 વર્ષે એક સ્ત્રી વિધવા થાય અને એકનો એક છોકરો 9 વર્ષનો કુંવારો હોય, અને 26 વર્ષે એને જે અન્યના શરીરમાં કે મનમાં કે લાગણીઓમાં કે જે કંઈ થતું હોય એ તમે 26 વર્ષે વિધુર થયા હોત તો તમારી શું દશા થાય. માટે થયું એ થયું, ઉદાર થાવ, કઠોર ના થાવ, એટલા અતિ આદર્શવાદી ના થાવ કે જેમાં તમે ઘણાના જીવન ધમરોડી નાખો. સુધારો કરવો એ સારી વાત છે, કાપી નાખવું, તોડી નાખવું, બાળી નાખવું એ તો સામાન્ય વાત છે. બુદ્ધ સુધારાવાદી છે, બુદ્ધ મહાન છે, રામે મહાન છે. રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, અહલ્યાથી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, પણ રામે કહ્યું, ગૌતમ આ સ્ત્રીથી જે ભૂલ થઈ એ તારાથી થવાની શક્યતા હતી કે નહીં, કહેતી હવે એનો સ્વીકાર કર. અને અહલ્યા 4 મહાસતીઓમાં અહલ્યાને સ્થાન આપ્યું. બુદ્ધના ઉપદેશ ચાલે, હજારો લોકો એને સાંભળવા આવે, એમાં એક સ્ત્રી સૌથી દૂર ખૂણામાં બેસી અને મહુ પશ્ચાતાપની સાથે ઉપદેશો સાંભળ્યા, 1 મહિના સુધી સાંભળ્યા. જેને પશ્ચાતાપ ના થાય એ કદી પવિત્ર થાય જ નહીં. પશ્ચાતાપ એ જ મોટી ગંગા છે. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. અને પસ્તાવો અંદરથી આવતો, પેલી ખૂણામાં બેઠેલી સ્ત્રી અંદર ને અંદર પસ્તાઈ, અરે રે મારું જીવન કેટલું ધૂળ ધાણી, મેં કેટલા પાપ કર્યા. એક દિવસ ડરતી ધીરે બુદ્ધની પાસે આવીને કહ્યું, તમે બધાના ત્યાં ભિક્ષા લેવા જાઓ છો, મારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવો. બુદ્ધે કહ્યું, તારે ત્યાં પણ હું આવીશ. એટલે બધા સાથે ઉભેલા હોય એમાંથી 2-3 જણ ના જવાય, હો જો હા ના પાડતા એના ઘેરે પગ ના મુકાય. અમારી સાધુઓની પણ એક દુનિયા હોય છે. જેમ જેમ અમે મોટા થતા જઈએ એમ એમ સંસારના મોટા માણસોથી ઘેરાતા જઈએ, અને સંસારના મોટા માણસો એવા ઘેરી લે કે કઠપુતળી બનાવી લે. પછી અમારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલવાનું, એની ઈચ્છા પ્રમાણે ચાલવા ના જવાય. હું વર્ષો પહેલા, મારે એક વાલમ ગામ છે ત્યાં રહું, અને મારો એવો નિયમ, એક નોટબુક રાખો, જે પહેલું નામ લખે એના ત્યાં જમવા જવાનું, દાળ ને રોટલી ખાવાની, બીજું કઈ ખાવાનું નહીં. એમાં બન્યું એવું કે પેલા પટેલો બધા આવે, એ નોટબુક રોજ જોયે, ને પછી એક મને કહે, હા આ નામ કોણે લખ્યું? લખી પેન્સિલ લઈને કાપવા, કે ના 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 કાપશો નહીં. મેં કહું, કેમ? એમ એ તો લવાર છે, એમ કે લવારના ઘેર જમવા ના જવાય, લવાર પંચાલ. મેં કહું, ના હું લખ્યું છે તો હું જઈશ, કીધું મને વાંધો નથી, હું જરૂર જઈશ, પણ કે ગામમાં થૂથું થઈ જશો. 35 વર્ષ ઉપરની વાત કરું છું, આજે તો બધું ઘણું બદલાઈ ગયું. હું ગયો એ ડોશીના ત્યાં, એટલી ચોખ્ખાઈ, એટલી સ્વચ્છતા, એટલા સંસ્કાર, આવા તમે ક્યાંય જોયા નતા. પણ આપણે એક કાલ્પનિક પવિત્રતામાં રાચીએ છીએ. અને એ પણ છે કે જો તમે લોકોના થી ડરીને રહો તો ના જઈ શકો. બુદ્ધને કહ્યું, એના ઘેર ના જવાય, એ વેશ્યા છે, ગામની વેશ્યા છે, એના આંગણે પગ ના દેવાય, તમારું નામ સંડોવાઈ જશે. એટલે બુદ્ધે કહ્યું, એ જે છે એ ઉઘાડી છે, એ ઉઘાડી છે, અને તમે એના કરતા ભૂંડા છો, પણ મખમલથી ઢાંકેલા છો. જો તમારા ઉપરનું મખમલ ખસેડી નાખવામાં આવે તો તમે એના કરતા ભૂંડા છો. હું તો સાધુ છું, મારે તો ગમે ત્યાં જવાનું, અને તમારે સંબંધ રાખવો હોય તો રાખજો, ના રાખવો હોય તો ના રાખશો.
આ આત્મબળ છે, આત્મબળ વિના માણસ કઠપૂતળી થઈ જાય. બુદ્ધ બીજા દિવસે ગયા એના ત્યાં જમ્યા, ભાવ વિભોર થઈ ગઈ અને કહ્યું મને હવે સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો. બુદ્ધે કહ્યું તારો સ્વીકાર છે, આ બધી મિલકત સંઘને આપું છું. એનું નામ આમ્રપાલી, ભિક્ષુણી સંઘની એને અધ્યક્ષા બનાવી. ભગવદ્ ગીતા વાંચજો, અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યગ વ્યવસિતો હિ સ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહી નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતા, અર્જુન અપિચેતસુ દુરાચારો, કોઈ મહાદુરાચારી હોય, કોઈ જેસલ હોય, કોઈ બિલ્વ મંગળ હોય, પડતા 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 ઝીરો ઉપર પહોંચી ગયો માણસ, પણ જયારે ઉઠશે ત્યારે ઉપર જવાનો છે ટોપ. જેસલ પીર થયો, એક તોરલ મળી, એક સતી મળી ને એક સતી એને પીર બનાવી દીધો. અને અમે ઘણી વાર 40-40 વર્ષ સુધી લોકોને કથા સંભળાવીએ, એ બધા ડોહાઓ વૃદ્ધો બધા આગળ બેઠા હોય, હરી હરી થવા દો મહારાજ, એટલે 40 વર્ષ વીતી ગયા, હજુ ક્યાં સુધી થવા દેવું, કશો ફરક ના પડે, કઈ ફરક ના પડે, કશો ફરક ના પડે. પેલા એ જોયું છે, પેલા એ અમાવાસ્યા જોઈ છે, એટલે હવે પૂનમનો ચાંદ થવાનો છે, અને આ મીડિયમ છે એટલે હરી હરી થવા દો, હરી હરી થવા દો. ભજતે મામનન્ય ભાગ, ગીતા જયારે પણ કઈ વચન આપે છે ને શરત મૂકીને આપે છે, અનન્ય થઈને જો મારું ભજન કરતો હોય, સાધુ રેવ સમંતવ્ય એને તું સાધુ માનજે, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા એ તો તરત ધર્માત્મા થવાનો છે, કૌંતેય પ્રતિજાનીહી નમે ભક્ત પ્રણશ્યતિ, જે ડૂબ્યો નથી એને તરવાનો શું અનુભવ થવાનો હતો, જેને પાણીમાં ડૂબકા નથી ખાધા એને શું ખબર પડશે કે પાણી કેવું હોય. એટલે બુદ્ધે કહ્યું હું તારો સ્વીકાર કરું છું. અને કેટલું મોટું વ્યક્તિત્વ, કેટલો મોટો પ્રભાવ એને બુદ્ધે દરવાજા ખુલ્લા મૂકી દીધા. અને ખુલ્લા મૂક્યા, અડધી દુનિયામાં બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો, અડધી દુનિયામાં. જો એમણે ઝીણા ઝીણા પોરા કાઢ્યા હોત, ઝીણું ઝીણું કાંતી હોત, તો ભારત બહાર બૌદ્ધ ધર્મ ના જઈ શકે, ઝીણું કાંતનારા આપણે બધા હતા, ના જઈ શકે. હવે છોકરાઓ કર્મ માનવા તૈયાર નથી, બહારની વાત જવા દો, પણ તમારી પોતાની પ્રજા હવે બધું એ માનવા સ્વીકારવા તૈયાર નથી. એણે કહ્યું મારો દરવાજો બધાના માટે ખુલ્લો છે. એટલે જે માતૃશક્તિ છે એ માતૃશક્તિની એક એક ખાસિયત છે, જો માં છોકરા માટે વિચાર કરી શકતી હોય તો છોકરો માં માટે કેમ વિચાર ના કરી શકે. પશ્ચિમની આપણે નિંદા કરીએ છીએ, અને આપણને તો એક કોઠે પડી ગયું છે કે જ્યાં સુધી પશ્ચિમની નિંદા ના થાય ત્યાં સુધી અધ્યાત્મની વાત કહેવાય જ નહીં, અધ્યાત્મ અધૂરું જ રહે. પણ પશ્ચિમનું ઘણા જમા પાસા છે, અને જમા પાસા આપણે એમની દ્રષ્ટિએ જોવાના છે, અને એ જોવાના છે 50-55-60-65 વર્ષની માં છે, બાપ છે, એના છોકરાઓ એ મા બાપની સુખ સગવડની ચિંતા કરે છે. એકલી છે બિચારી, એકલી ઘરમાં શું કરતી હશે, કેવી રીતે મોટા ઘરમાં એ જીવન કાઢી શકે, એટલે એ એના માટે ચિંતા કરે. મને એવો એક પ્રસંગ મળેલો, એટલે મને કહે આ મારી છોકરીનો કાગળ આવ્યો છે, એક ડોશી હતા એમ અમેરિકન ભાઈ, મેં કહ્યું શું લખે છે, મને લખે છે કે તમારા જેવો એ કઈ એક વૃદ્ધ ડોસો છે, તમે હા પાડો તમે ગોઠવી દઈએ. મેં કહું ભારતમાં મા છોકરાનું ગોઠવે છે, અહીં છોકરા મા બાપનું ગોઠવે છે. મને કહે હું જો એની ચિંતા કરું તો એને મારી ચિંતા તો કરવી જ પડે, આટલી ઉંમરે હું એકલી કેવી રીતે કંપની વિના રહી શકું. મારી વાત કદાચ તમને સારી લાગે કે ના લાગે, પણ હું એક વાસ્તવવાદી વાત કરું છું. તમે અતિ આદર્શવાદી થશો તો પ્રશ્નો નહીં ઉકેલી શકો, અને ચારે તરફ તમે પ્રશ્નો જ પ્રશ્નો ઉભા કરશો, એટલે તમે એક વાસ્તવ, આપણે અધમ માર્ગી નથી થવું, અધમ માર્ગી નથી થવું, પણ આપણે એક વાસ્તવવાદનો પણ સ્વીકાર કરવાનો છે. અને સ્વીકાર કરવાનો અર્થ એ છે કે જેવી જરૂરિયાત મારી છે એવી જ જરૂરિયાત માની છે, એવી જ જરૂરિયાત બાપની છે, એવી જ જરૂરિયાત ભાઈઓની છે, એ બધું ધ્યાનમાં રાખવાનું છે. એટલે સજ્જનો, આજે જ્યારે આપણે એક માતૃવંદના કરવા માટે એકત્રિત થયા છીએ, અને માતૃવંદનામાં આપણને દિવાળીબા મળ્યા છે, અને દિવાળીબાએ એક સુપુત્ર આપ્યા, અને સુપુત્રનો આખો એક પરિવાર છે, અને પરિવાર પાછો માત્ર કર્મકાંડી ધર્મ પાળીને બેસી નથી રહેતો. એક તરફ એમની માનવતા છે, કેટલા દવાખાના, કેટલા રહેવાની જગ્યાઓ, કેટલા ફલાણા દવાખાના, કિડનીની હોસ્પિટલ, કેન્સરની હોસ્પિટલ, ઓડિશામાં હોય, આંધ્રમાં હોય, જ્યાં હોય ત્યાં,
મને ઘણીવાર એમ થાય કે ગુજરાતના આપણા બે રત્નો છે. આજે આપણને એમની કિંમત સમજાય કે ન સમજાય, પણ એ નહીં હોય ત્યારે આપણને એમની કિંમત સમજાશે. એક આ બાજુ મફત કાકા બેઠા છે ને એક આ બાજુ દીપચંદ ભગાઈ. એમની એક વિશેષતા મેં જોઈ, એમના બંગલામાં તમે પેસો એટલે ગણપતિની મૂર્તિ છે, શંકરની મૂર્તિ છે. હવે જૈન છે અને મારું મન ત્યારે અત્યંત પ્રસન્ન થાય કે જે સાંપ્રદાયિકતાથી પાર થઈને ધાર્મિકતામાં પેસી ગયા હોય એ મહાન પુરુષ છે. ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા બેમાં બહુ મોટો ભેદ છે. સાંપ્રદાયિકતામાં આ દેવને પગે ના લગાય, આ દેવને નામ ના લેવાય, આ દેવનું આમ ના બોલાય, આ દેવનું આમ ના કરાય. જ્યાં તમે સાંપ્રદાયિકતામાંથી ઊંચે ઉઠ્યા નહીં કે પછી બધે તમારો જ તમારો દેવ છે, તમારા દેવ સિવાય બીજો કોઈ દેવ જ નથી. અમે જયારે અહીં આવતા હતા એટલે ગણપતિને પગે લાગ્યા, શિવજીની મૂર્તિ હતી એમને પગે લાગ્યા અને મને એમ થયું ઓહો આ માણસ સાંપ્રદાયિકતાને પાર કરી ચુક્યો છે. નમો અરિહંતાણમ એ મહામંત્ર છે, તો નમો ભગવતે વાસુદેવાય એ પણ મહામંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ પણ મહામંત્ર છે. મંત્ર તો એનો એ જ છે, તમારી શ્રદ્ધા જ મહાન છે. જો શ્રદ્ધા છે તો બધા મંત્રો મહાન છે, અને જો શ્રદ્ધા નથી તો એકે મંત્ર મહાન નથી. મને સવારે અમારે ભાઈએ કહ્યું મને કે દીપચંદભાઈની પણ આ ખાસિયત છે, રસ્તામાં કોઈ શિવાલય આવે, લક્ષ્મીનારાયણનું મંદિર આવે, દરગાહ આવે, હોય એ પંચ નમુક્કાર કરે એમ કે એ બેસીને તરત જ કહે કેમ કે આ એ ભગવાનની જ જગ્યા છે, આ ભગવાન ક્યાં જુદા છે, આ દરગાહમાં એ ભગવાન જ બેઠો છે ને. ત્યારે મને એમ થાય કે આ માણસનું લેવલ કેટલું ઊંચું આવેલું છે, અને આટલું ઊંચું લેવલ લાવનાર જે માં છે એ માને આપણે જેટલા પ્રણામ કરીએ, જેટલા વંદન કરીએ, જેટલા નમસ્કાર કરીએ એટલા થોડા છે. એટલે આજે આપણે એક માતૃ વંદનાના નિમિત્તે ભેગા થયેલા છીએ. એને સંસ્કાર આપ્યા કે અહીંયા ભગવાન છે અને અહીંયા ભગવાન છે ને અહીંયા ભગવાન છે. તમે જયારે બીજા ભગવાનને પગે લાગો છો ત્યારે તમારો ભગવાન ગાયબ નથી થઈ જતો, તમારો ભગવાન ત્યાં હાજર થઈ જાય છે. અમારે ત્યાં એવી માન્યતા છે કે તુલસીદાસ રામના ભક્ત અને ફરતા 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 વૃંદાવન આવ્યા. સાધુઓમાં અંદર અંદર બહુ વેરચેર હોય. સારું છે કે દુનિયાથી તમે દૂર છો એટલે તમને ખબર નથી પડતી, પણ એકાદ વર્ષ જો અંદર આવો તો તમને ખબર પડે કે આના કરતા તો અમારી દુનિયા ઘણી સારી છે. અંદર અંદર બહુ અભિમાન ને વેર ઝેર ને ઈર્ષ્યા ને બહુ હોય. અને એ પણ તમને કહું કે સોનાની કસોટી સોના ઉપર ના થાય, પથરા ઉપર થાય. અને પથરો એ કાળો પથરો જુએ પાછો, કોઈ સોની ના ત્યાં જઈને જોજો, એ સોનાના કેરેટ માપવા હોય તો એક કાળો પથરો રાખે, એના ઉપર આમ આમ ઘસે અને પછી આમ બધું મેળવે, એ કાળા પથરા ઉપર થાય. સંતોની કસોટી પણ કોઈ દુર્જનના હાથે થતી હોય છે, સંતોના હાથે નહીં. જે ખીલા મારનારા હતા ને એ ખીલા મારનારે મહાવીરની કસોટી કરી દીધી કે આ મહાવીર છે. જો ખીલા મારનારા ના મળ્યા હોત, જો ચંડકોશિયો ના મળ્યો હોત તો મહાવીરની કોઈ કસોટી ના થઈ હોય. તુલસીદાસ ગયા વૃંદાવનમાં અને પેલા જે કાળે જે સાધુ જે સંત જે વેપારી જે શેઠ એની ઉન્નતિ થતી હોય તો વગર કારણે થોડાક લોકોના પેટમાં ચૂંક આવવાની આવવાની ને આવવાની જ, એ કોઈની ઉન્નતિ સહન નથી કરી શકતા. પેલો કે અયોધ્યા વાળો બંદર આયા હે બંદર, માણસ આવ્યો એવું નહીં, અયોધ્યામાં વાંદરા રહે ને એટલે અયોધ્યા કા બંદર આયા હે આવું. પછી જમવા બેઠા, હવના છેલ્લો બેસાડ્યો અપમાન કરવા માટે સૌનું, અને ચૂપચાપ બેસી ગયા, શાંતિથી ચૂપચાપ બેસી ગયા. પેલો પીરસનારો પીરસવા આવે એટલે એને પતરડામાં જે હતું કંઈક દાળનું નતું કંઈક એ મૂકી દીધું અને જમ્યા. એને એમ ના થયું, માણસની આધ્યાત્મિકતાની આ કસોટી છે કે અપમાનજનક સ્થિતિમાં પણ એ કેટલો સ્વસ્થ રહી શકે છે અને માનજનક સ્થિતિમાં એ કેટલો છીછરો નથી થતો. માળાઓ પહેરી હોય મરક 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 માણસ ફૂલાતો હોય, અરે આ માળાઓ તો કાલ જતી રહેશે. બસ એ બે સ્થિતિમાં જે બેલેન્સ રાખી શકે આધ્યાત્મિકતાની નિશાન. જમી લીધું, ભગવાન આગળ મંદિર આગળ જઈને ઉભા રહ્યા અને કૃષ્ણની મૂર્તિ વાંસળી ધરે લઈ. અને તુલસીદાસ છે ને એ રામના ભક્ત છે અને એ કહે છે ક્યાં કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લો હાથ. તમે બહુ સુંદર છો, કેવી વાંસળી ને કેટલું તમારું દિવ્ય રૂપ છે, પણ મેં તો મારું સમર્પણ રામને કર્યું છે. એટલે જો તમે
राम ने कृष्ण बे एक हो तो तुलसी मस्तक तब नमे धनुष बाण लो हाथ। अने तरत ज लख्यू कित मुरली कित चंद्रिका कित गोपियन को साथ, अपने जन के कारणे श्री कृष्ण भय रघुनाथ। तरत ज हाथ में धनुष बाण वाली मूर्ति देखावा लागे छे, तमारो ज इष्ट देव छे। तमे ज्यां जशो जो तमारी भावना हशे पवित्र तो तमने बधे महावीर ज महावीर देखाशे, कृष्ण ज कृष्ण देखाशे। जे तमारो इष्ट देव होय ए ज तमने देखाशे, पण अंदर नो मैल दूर थयो होय तो। एटले सज्जनो आजे ज्यारे आपणे आवा एक पवित्र प्रसंग में एकत्रित थया छे, अने हुं मोटा भागे एक ने एक जगह वारंवार जवानी मारी इच्छा ओछी थाय, पण मफत काका प्रत्ये मने मान छे। अने मान ए पैसादार छे एटला माटे नहीं, ए अब्जोपति छे एटला माटे नहीं, पण एटला माटे छे के अब्जोपति माणस होवा छतां रोड ઉપરના ગરીબમાં ગરીબ માણસની રાત્રે એ ચિંતા કરે છે, એને શું ઓઢ્યું હશે, એને શું ખાધું હશે, એ બીમારીમાં ક્યાં જતો હશે, એવી એ ચિંતા કરે છે। અને જે અત્યંત લાચાર દુખી દીનહીન માણસોની જે ચિંતા કરે છે એ ભગવાનનું જીવતું જાગતું રૂપ છે, અને એટલે એ દર્શનીય છે। અને ગઈ વાર હું આવ્યો ત્યારે એક એમની સંસ્થા જોવા માટે સીધા લઈ ગયેલા, અને સંસ્થામાં જવાનું થયેલું યોગાનુયોગ એમણે બનાવી આપી છે, સરસ મજાની સંસ્થા છે, પણ એનું સંચાલન ખ્રિસ્તી સાધ્વીઓ કરે છે, અને ખ્રિસ્તી સાધ્વીઓ બહુ આવકાર આપીને બધું બતાવ્યું, ફરાય બધી છોકરીઓ બતાવી, કેટલી બધી છોકરીઓ, કેટલીક છોકરીઓ તો એટલી રૂપાળી એટલી દેખાવડી, ખબર નહીં એ કોના ઘરની હશે, ક્યાંથી આવી હશે, રોડ ઉપરથી ઉપાડી લાગે ત્યાંજી દીધેલી, કેટલી કુંતીઓ, કેટલા કર્ણો, અને કુંતી અને કર્ણ એ બેયના વચ્ચે એક કલંકની મોટી ગાથા, અને કલંકની ગાથામાં આખું મહાભારત રચાયું, પાંડવો બરબાદ થયા। કુંતીની વાત તો આપણે કરીએ છીએ, કર્ણની વાત તો કરી, પણ વ્યવસ્થા ક્યાં કરીએ છીએ? વ્યવસ્થા પેલા લોકો કરે, આપણે તો બસ શુદ્ધ છીએ, પવિત્ર છીએ, ઊંચા છીએ, ફલાણા છીએ, એ બધી એટલી તો અત્યંત રૂપાળી છોકરીઓ। અને મારા મનમાં એમ થાય ઓહો આ જો સંસ્થા અહીં ના થયું હોત આમાંથી કેટલી છોકરીઓ આમ્રપાલી થઈ ગઈ હોત, આ મુંબઈના કોઠાઓમાં કેટલી જગ્યાએ ફસાઈ ગઈ હોત। આજે મને એ જ કહ્યું કે આ ઓડિશામાં એવા ઘણા ઘર છે કે જેના મા બાપ મરી ગયા છે, આખું કુટુંબ મરી ગયું છે, અને આવડી આવડી છોકરીઓ રહી ગઈ છે। હવે છોકરીઓનું કોણ રણી ધણી? આપણે એક અનાથાલય બનાવો, એમને સંસ્કાર આપો, એમને ભણાવો, અને એમને પરણાવો, અને એમનું જીવન સુખી થાય એવી આખી વ્યવસ્થા કરો। અને ત્યારે મને એમ થાય કે આ ચિંતા કોણ કરે છે, આવી ચિંતા કરનારા લોકો કેટલા છે, અને નથી એનો લાભ પેલા ખ્રિસ્તીઓ મેળવે છે। જો આપણે આ બધું કરતા હોત, કરીએ અત્યારે, તો કોઈ ક્રિશ્ચિયાનિટીનો કોઈ પ્રશ્ન જ નથી, પણ એ કરે છે અને આપણે નથી કરતા। એ રક્તપીતિયાની સેવા કરે છે, આપણે તો ખાલી ચંદન ઉપર હાથ ફેરવીએ, રક્તપીતિયા ઉપર હાથ ફેરવો ને, તો કે ના એ દૂર રહેવાનું, વળગી જાય એમ કે હા ચંદન ઉપર હાથ ફેરવીએ, એટલે ત્યારે મને એમના પ્રત્યે માન છે। અને માનના કારણે આજે પણ ટ્રકો ભરી ભરીને ઓડિશા બધું મોકલે છે, ટ્રકો ભરી ભરીને, જ્યાં જુઓ ત્યાં દીપચંદભાઈ, જ્યાં જુઓ ત્યાં મફતભાઈ, અને આ બધાના માનના કારણે મને એમ થાય કે હું જરૂર જઈશ। અને એમાં પણ માતૃવંદના છે એટલે અહીંયા આવવાનું થયું, મને બહુ આનંદ થયો। હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે જે આપણી માતૃ પરંપરા છે એ માતૃ પરંપરાને આપણે જીવંત રાખીએ, માતૃ પરંપરા લુપ્ત ન થવી જોઈએ, આપણે પશ્ચિમના પ્રભાવમાં એટલા બધા ના આવીએ કે આખું જીવનનું કેન્દ્ર પતિ પત્નીમાં જ સંકુચિત થઈ જાય। ત્યાં પતિ પત્ની જ છે, માતા છે પણ નહીં બરાબર, પિતા છે પણ નહીં બરાબર, અને એનું કારણ માતા પિતા પોતે પણ છે, કારણ કે છોકરાને કાઢી મૂકે, હવે મોટો થયો જા, તારે જે ભણવું હોય તો ભણ, કમાવવું તો કમા, જે કરવું હોય તો કર, અમારી 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 સુખ સગવડમાં તારે વચ્ચે આડે નહીં આવવાનું। છોકરું જન્મે એના બીજા જ દિવસથી એને બીજા રૂમમાં સુવાડવાનું। મને એક અમેરિકામાં આપણા પટેલ મળ્યા, મને કહે મારે તો હવે અહીં રહેવાતું નથી, શું છે કે મારા છોકરાને પત્નીને છોકરું થયું છે અને બીજા જ દિવસથી બાજુના રૂમમાં એને સુવાડ્યું છે, આખી રાત બૂમો પાડે છે, મને મારાથી રહેવાતું નથી, હું કોક તારા ભેગું સુવાડ, તો કે નહીં મારે એને અમેરિકન સ્ટાઇલથી ઉછેરીને મોટું કરવું છે, અમેરિકન સ્ટાઇલથી ઉછેરીને મોટું કરવું છે। હા મેં કોઈ એને એમ કહેજો કે એને અમેરિકન સ્ટાઇલથી ઉછેરીને મોટા કરશો તો થશે એ તો મોટું, પણ પછી ગડપણ પણ તમારું અમેરિકન સ્ટાઇલમાં જ જવાનું છે, યાદ રાખજો, પછી તમારું ગડપણ પણ અમેરિકન સ્ટાઇલમાં જ જવાનું છે।
આપણી પાસે એક ભવ્ય સંસ્કૃતિનો વારસો છે, અને જેમાં પતિ પત્નીની સાથે સાથે માં પિતા ભાઈઓ એક પણ એક આપણી દુનિયાનું કેન્દ્ર છે, અને એ કેન્દ્રમાં માં અગ્રસ્થાને છે. એટલે આપણે માતૃવંશી બનીએ, માતૃભક્ત બનીએ અને માતા પાસેથી પ્રેરણા લઈએ. બીજું કંઈ નહીં તો કંઈ નહીં, પણ તમે તમારા ઘરમાં ઓછામાં ઓછો તમારી માતાનો ફોટો રાખજો, એક ચિત્ર રાખજો, આવતા જતા પગે લાગજો. આપણે પૂર્વજોના પણ પૂજક છીએ, ઈશ્વરની પૂજાની સાથે સાથે આપણે પૂર્વજોની પણ પૂજા કરીએ છીએ. અને તમે અનુભવ કરશો, એનો તમારી પહેલો દાખલો આપું કે જ્યાં તમે તમારા પૂર્વજો એટલે માતા પિતા વગેરે જેવું હોય એને રોજ પ્રાર્થના કરતા થશો, એનું પહેલું પરિણામ આવશે કે ઘરમાં કુસુંપ નહીં થાય, ઘરમાં બધા સંપીને રહેશે. ભાઈ ભાઈના દેરાણી જેઠાણીના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓ આપોઆપ શાંત થવા લાગશે. અનુભવ કરવો હોય તો કરી જોજો. એટલે સજ્જનો, આજે આ નિમિત્તે આવવાનું થયું અને મને બહુ આનંદ થયો. આટલી વિશાળ સંખ્યામાં તમે આવ્યા અને શાંતિથી મારી વાતને સાંભળી ફરી ફરીને કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતી, કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતી. માનું ઋણ એ ઋણ જ છે. છોકરો બગડે, છોકરો ગમે તેવો થાય, પણ મા એ મા જ છે. કારણ કે મા બુદ્ધિથી છોકરાને નથી જોતી, હૃદયથી જુએ છે, અને હૃદય દોષ નથી જોઈતું, પ્રેમને દોષ નથી હોતા, બુદ્ધિને દોષ હોય છે. મા તો એ છે, તું ગમે એવો હોય પણ તું મારું લોહી છે, મારું સંતાન છે. અને એટલે મા પ્રત્યેની જે ઊંચી ભાવના, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય વૃત્તિ એ ચાલુ રહે. અમારી સંન્યાસ પદ્ધતિમાં એવું કહ્યું છે કે સંન્યાસ લીધા પછી જો બાપ મળવા આવે તો સાધુ થયેલા સંન્યાસીએ આસન ઉપર બેસી રહેવું અને બાપને આશીર્વાદ આપવા. બાપ સામાન્ય થઈને આવે ને એને આશીર્વાદ આપવા. પણ જો માં મળવા આવે તો એ સાધુએ ઊભા થઈને માને પગે લાગવું. કારણ કે એ માં છે, એ માં જ છે. શંકરાચાર્યને છુટ્ટી ના આપે, મારે સંન્યાસ લેવો છે, સંન્યાસ લેવો છે, સંન્યાસ લેવો છે. પેલી ગરીબ બ્રાહ્મણી, એક જ દીકરો, કોઈ આધાર નહીં. ના, તને સંન્યાસ નહીં લેવા દો, મારું કોણ, તારા વિના હું કોના આધારે જીવન જીવીશ. સ્ત્રી છે એ તો પતિના આધારે જીવન જીવે, યા પુત્રોના આધારે જીવન જીવે. પતિ એ ના હોય, પુત્રો એ ના હોય તો સ્ત્રીએ જીવન જીવવું કેવી રીતે, એ તો વહેલી છે. અને શંકરાચાર્ય તો મક્કમ છે, દ્રઢ છે, એટલે એમને તો કોઈ હિસાબે માને સમજાવવા જ છે. અને મને મગરે પકડ્યો છે, મગરે પકડ્યો છે, મગરે પકડ્યો છે, હવે હું જીવીશ નહીં, તું મને રજા આપ, તું મને છુટ્ટી આપ. અને માં કહે છે, ભલે જો મગર તને છોડતો હોય ને તારું કલ્યાણ થતું હોય તો હું તને છુટ્ટી આપું છું. મગરે છોડ્યો, આવ્યા. માએ કહ્યું, જો તે મને છેતરીને હા પડાવી છે, હું જાણું છું તે નાટક કર્યું હતું, પણ હવે તારે સંન્યાસ લેવાની આટલી તીવ્ર ઈચ્છા છે, તું ભલે ખુશીથી સંન્યાસ લે, પણ મને એક વચન આપ, મારા અંતિમ સંસ્કાર જ્યારે મારી છેલ્લી ક્ષણો હોય ત્યારે તું આવજે અને મને આશ્વાસન આપજે, આટલું તું મને વચન આપ. અને શંકરાચાર્ય વચન આપ્યું, તમે જાણો છો. પછી તો એમની જે મહત્તા આખા ભારતમાં ડંકો વાગે, આખા ભારતમાં જય જયકાર થાય, ત્યારે પેલી ગરીબ બ્રાહ્મણીને એવી ખબર પણ નહીં હોય કે મારો દીકરો કેટલો ઊંચો અને કેટલે આગળ વધ્યો છે. અને અમારી માન્યતા પ્રમાણે પૂર્વાશ્રમથી સંબંધ કાપી નાખવાના હોય એટલે એમણે કદી પણ ઘર તરફ ધ્યાન ના દીધું, પણ ટેલિપથી થયું, અચિંતાની ટેલિપથી થઈ, માં બોલાવે છે. માં કા બુલાવા આયા, એવું એક એવું એક ગીત છે ને, માં કા બુલાવા આયા હે, માં બોલાવે છે, માં બોલાવે છે, માં બોલાવે છે. પ્રેમનો અર્થ જ છે કે હજારો કામ પડતા મૂકી અને તમે દોડો, એનું નામ પ્રેમ કહેવાય. અને કશું પડતું મૂકવું નથી, કશું જવું નથી, પછી બોલવામાં બોલો છે, એ પ્રેમ ના કહેવાય. સાથેના લોકોને કહ્યું કે અત્યારે ચાલો આપણે જેટલા જલ્દી જવાય એટલી, મારી મા મને બોલાવે છે, શંકર 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 શંકર. તે મને વચન આપ્યું હતું ને કે હું તારી છેલ્લી ઘડી આવીને હાજર થઈ જઈશ, હવે મારી છેલ્લી ઘડી આવી છે, તું તો દેખાતો નથી. અને છેલ્લી ઘડીએ પહોંચી ગયા. માં ક્રશ થઈ ગઈ, પ્રેમ વિના માણસ જીવી નથી શકતો. જે વિધવાને પતિનો પ્રેમ ન મળ્યો, જેને પુત્રનો પ્રેમ ન મળ્યો, અને જે બીજા માટે જીવતી રહી, કંકાલ જેવું શરીર થઈ ગયું, ફિક્કું નિરસ. અને એક દ્રષ્ટિ કરીને શંકરને જોયો, શંકર દિગ્વિજય, આજે શંકર એટલે ભારતનો દેવ થઈ ગયો છે. માએ શું આપ્યું? માએ એક રત્ન આપ્યો, માએ એક મહાવીર આપ્યો, માએ એક બુદ્ધ આપ્યો.
માવે એક રામ આપ્યો, એક ગાંધી આપ્યો, માની આ મહિમા છે. માથા ઉપર હાથ ફેર્યો અને કહ્યું, માં માં હું આવી ગયો, હું આવી ગયો. પ્રાણ છોડી દીધા. ઇતિહાસની સાથે એક કલંક જોડાયેલું છે અને કલંકે જોડાયેલું છે કે ત્યાંના નંબુદ્રીપાદ બ્રાહ્મણોએ કહ્યું કે અમે કોઈ સ્મશાન યાત્રામાં નહીં આવીએ, કોઈ નહીં આવીએ. છેવટે શંકરાચાર્યએ જાતે પોતાના ઘરમાં જ આગ લગાડી દીધી અને શ્રાપ આપ્યો કે નંબુદ્રીપાદો, આજથી હવે તમારા ઘરમાં સ્મશાન થશે. મારી માં એટલે સજ્જનો, આપણે તો એક માતૃપૂજક છીએ અને જો આ દ્રષ્ટિ જો આપણી વિકસે તો સ્ત્રીઓ પ્રત્યેનો જે થોડીક પણ ગેરસમજ છે એ ગેરસમજ દૂર થાય. એ માતા રૂપથી મહાન છે, પત્ની રૂપથી મહાન છે, બહેનના રૂપથી એ મહાન છે, એ બધા રૂપથી મહાન છે. અને એટલે સુધી હું તમને કહું કે જો સૈનિક હોય અને હાથમાં મશીનગન લઈને ઉભી હોય તો એ મહાન છે. ઇઝરાયલમાં મેં જોયું કેટલી છોકરીઓ સોલ્જર જેવી અને મશીનગન લઈને ઉભી હોય. મિશ્રમાં જોયું, ઇજિપ્તમાં જોયું તો ધૂમમાં બધા ફૂલી ગયેલે સ્ત્રીઓ, કારણ કે અજલ પડદામાં રહે, ખાય ખૂબ અને પછી પીપળા બધા જોયા કરો. મેં કહું હાજુ હો અને આ જુઓ, પેલી બાજુ જાઓ તો એકદમ સોલિડ. આ પણ આ સોલ્જર છે. અહીં મુંબઈથી એકવાર મારે મદુરાઈ જવાનું થયેલું અને પ્લેનમાં ઘોષણા કરી કે કેપ્ટન સૌદામિની દેશમુખ છે, સૌદામિની દેશમુખ કેપ્ટન છે. અને મને એટલો આનંદ થયો, ઓહો આ પણ માતૃશક્તિ છે. હવે સૌદામિની દેશમુખ ક્યાં સાડી પહેરીને ના ઉભી હોય, એ પાટલું પહેરીને ઉભી હોય, પેલું શર્ટ બર્ટ ટાઈ બાઈ લગાવ્યું, મેં તો જોઈ નહીં. અને પણ એ પણ મહાન છે. તમે કોના પ્રત્યે ઘૃણા કરશો? અને ઘૃણા જ કરવી હોય તો પોતાની જાત પ્રત્યે ઘૃણા કરો. જે દુર્ગંધ, જે અશુદ્ધિ સ્ત્રીના શરીરમાં છે એ બધી પુરુષના શરીરમાં પણ છે. શા માટે આવો ખોટો વ્યવહાર કરો છો અને ખોટા મૂલ્યો ઉભા કરો છો? અમારે ત્યાં એવી માન્યતા છે કે પુરુષ છે એ કાલ સાધુ થાય અને પેલી 25 વર્ષ જૂની સાધ્વી હોય તો એ સાધ્વી પુરુષને પગે લાગે, સાધુને પગે લાગે, સાધુ પેલાને પગે ના લાગે. એ મૂલ્યો છે એ આમાંથી થયેલા છે. એમાંથી આપણે છૂટીએ અને આપણે એક માતૃશક્તિની ઉપાસના કરીએ, માતૃશક્તિને સમજીએ, માતાને વંદન કરીએ, એવી પરમેશ્વરને પ્રાર્થના. ભગવાન ભગત કાકાને લાંબુ આયુષ્ય આપે અને એમના હાથે ઘણું કામ થાય, ઘણું કામ થાય. અને એ એમની માં અને મફત કાકા બંનેના વચ્ચેનું અદ્વૈત છે, એ અદ્વૈત ચાલુ રહે. એ જ નિમિત્તે કેટલા લોકોને પ્રેરણા મળે કે ભાઈ જેવી રીતે મફત કાકા માતૃભક્ત થયા એવી રીતે આપણે પણ થઈએ અને એ રીતે આપણા જીવનને કૃતાર્થ કરીએ, ધન્ય કરીએ. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. પણ એટલું નક્કી છે કે આજે પ્રજા જેટલી સારી રીતે જીવે છે 50 વર્ષ પહેલા એટલી સારી રીતે નથી જીવી. મોંઘવારીમાં પ્રજા જીવી શકે, સોંઘવારીમાં મરી જાય. 250 નું ઘી હતું એવું ઘણા લોકો બોલે, પણ 250 નું ઘી હતું ત્યારે કોણ ખાતું? અત્યારે 150-200 રૂપિયે ઘી હોય તો અત્યારે જેટલું ખવાય જેટલું ત્યારે ખવાતું નતું, કારણ કે અત્યારે 150 રૂપિયા આપણે ખર્ચી શકીએ. એટલે એક મોટી સાધના, આખી રાષ્ટ્રની મોટામાં મોટી સાધના છે આ દેશને અર્થથી સમૃદ્ધ કરવું. અમારા ત્યાં વૈદિક ઋષિઓએ આ જ કહ્યું છે, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાળ. એ કહે છે મારો દેશ ભૌજ્યમ આમ ભોગ પદાર્થોથી ભરપૂર હોય. અને ચાણક્ય એના અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રજા હંમેશા વૈભવી હોવી જોઈએ. વૈભવી પ્રજા રોજી આપતી હોય છે. પ્રજા જ કંગાલ છે, પ્રજા જ ભિખારી છે, પ્રજા જ કશું નથી તો હવે બીજાને શું રોજી આપવાની? તમારા વૈભવમાંથી, તમારી વધારે પડતી જરૂરિયાતોમાંથી લોકોને રોજી મળતી હોય છે. એટલે કદી એમ ના સમજતા કે હા લોકો બધા બગડી ગયા છે, આટલી બધી ગાડીઓ, એ ગાડીઓ કેટલા ગેરેજ ચલાવે છે, કેટલા ડ્રાઈવરોને રોજી આપે છે, કેટલી ફેક્ટરીઓને રોજી આપે છે. જો ફરી પાછા તમે દમણિયા ચલાવતા થઈ જાઓ કે ઘોડા ગાડી ચલાવતા થઈ ગયો, દેશ ભાંગીને ભૂક્કો થઈ જાય, ભાંગીને ભૂક્કો થઈ જાય. એટલે આપણી પાસે આ બે વર્ગ છે અને બે વર્ગના વચ્ચે કડી જેવો જે વર્ગ છે એ આ સહકારી મંડળીઓ છે. સહકારી મંડળીઓ છે એનું ભવિષ્ય કેવું છે હું અત્યારે કહી નથી શકતો, પણ મને એમ લાગે છે કે આવનારા વર્ષોમાં ધીરે ધીરે આ સંસ્થાઓ છે એ
પહેલા જેટલું પોતાનું મહત્વ નહીં રાખી શકે. કેમ નહીં રાખી શકે? કારણ કે બજારમાં મબલખ વસ્તુઓ છે. પહેલા પત્ર નતા મળતા એટલે પત્રનો કાળો બજાર થતો હતો. ગોળ નતો મળતો, ખાંડ નતી મળતી, કાપડ નતું મળતું એટલે એનો કાળો બજાર થતો હતો. હવે અહીંયા તો સ્પર્ધા ચાલે છે. આજે ગાડીઓની સ્પર્ધા છે. જરાક ખબર પડે કે અમારી ગાડી લો, અમારી ગાડી લો, અમારી ગાડી લો, ઉપરથી તમને કંઈક સબસિડી આપે. જ્યાં બજારમાં વસ્તુઓ મબલખ આવી નહીં કે આવી સંસ્થાઓ છે, એ સંસ્થાઓની ઉપયોગીતા ઓછી થવાની જ છે. કારણ કે વેપારી પોતે જ ઓછા ભાવે આપવાનો છે. એ મોંઘો ભાવ હવે કરી જ નહીં શકે. બજારમાં પુષ્કળ વસ્તુઓ પેદા થઈ રહી છે અને આ જે પુષ્કળ વસ્તુઓ પેદા થઈ રહી છે અને બીજી તરફ એટલી જ વસ્તુઓ જે વેચાઈ રહી છે એ તમારા સ્ટાન્ડર્ડને ઊંચું કરે છે. એ તમારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એને એ ઊંચું કરી રહી છે અને એ જોઈને આપણને આનંદ. હું એમ માનું કે આ દેશ છે એ સમૃદ્ધ થઈ રહ્યો છે, એની ગરીબી ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ચોપડપટ્ટીઓમાં પણ રહેનારો વર્ગ પહેલા જેવો ગરીબ નથી. ચોપડપટ્ટીમાં પણ ઘણાના ઘરમાં ટીવી છે, રેડિયો છે. એ ચોપડપટ્ટીમાં એટલા માટે રહે છે કે એમને મકાન ભાડે મળતું નથી, મકાન રહેવા મળતું નથી. અને મકાન એટલા માટે નથી મળતું કારણ કે ભાડાનો કાયદો વન વે છે. વન વે છે, એકવાર આપ્યું એટલે ગયું, બસ ફરી હવે તમે પાછું ના લઈ શકો. જ્યાં સુધી આ વન વે કાયદાઓ હશે અરાજકતા અર્થતંત્રની રહેવાની. લેબર લો વન વે છે. પહેલેથી આપણે રશિયાના ચાળે ચડેલા એટલે એમ માની લીધું કે બધા માલિકો શોષણખોર છે ને લેબરોનું શોષણ કરે છે. હવે અત્યારે મોટા ભાગે ઉલટું થવા માંડ્યું છે કે બીજી તરફનું શોષણ થવા માંડ્યું છે. એને ટુ વે કરવો જોઈએ. બંને તરફે ન્યાય મળવો જોઈએ. એક તરફે જ નહીં પણ બંને તરફે ન્યાય. રશિયાએ પણ વન વે કાયદો કર્યો અને એ કાયદામાં ભાંગીને ભૂક્કો થઈ ગયો. એટલે આપણે અર્થની સાધના છે એ પણ એક રાષ્ટ્રીય સાધના છે અને વ્યક્તિગત સાધના પણ છે એ પણ થવી જોઈએ. અને એ અર્થની સાધના કરવામાં આ સંસ્થાએ, હું માનું છું ત્યાં સુધી, સુરત જિલ્લામાં આવી ઘણી સંસ્થાઓ છે. બે ચાર પાંચ વાર મારે આવવાનું થયું છે અને મેં જોયું છે કે ક્રેનની માફક આ સંસ્થાઓએ લોકોને ઊંચા ઉપાડ્યા છે, એમનું જીવન ધોરણ સારું કર્યું છે. એક તરફ નહેરો આવી, શેરડીના ખેતરો થયા, સુગર ફેક્ટરીઓ થઈ અને એ બધાના કારણે પણ લોકોના જીવન ધોરણ ઊંચા આવ્યા. બીજી તરફ પાવરલૂમ્સ, કારણ કે પેલી મિલો બધી ભાંગી પડી, એ મિલો બધી ભાંગી પડી, આ તરફ પાવરલૂમ્સ થવા લાગી અને એમાં પણ ખૂબ સારો વિકાસ થયો. સુરત ધબકતું થઈ ગયું. સુરતની જે જાહુજલાલી છે, સુરતની જે સમૃદ્ધિ છે, આ ઉદ્યોગોની છે. જો આ ઉદ્યોગો બધા તોડી નાખવામાં આવે, તોડી પાડવામાં આવે તો સુરત ભાંગીને ભૂક્કો થઈ જાય. પણ મારે જે છેલ્લી મુદ્દાની વાત કહેવાની છે એ છે કે ચોથી સાધના છે એ અધ્યાત્મ સાધના છે. અધ્યાત્મ સાધના છે. તમે સારામાં સારા સમૃદ્ધ થયા પણ જો અધ્યાત્મ સાધના વિનાના હશો તો કૃષ્ણે પણ સોનાની દ્વારકા બનાવી, પણ કૃષ્ણ છે એ યાદવોને અધ્યાત્મ જીવન આપવાનું ભૂલી ગયા હતા. અથવા એમ કહો કે યાદવો એ તરફ ધ્યાન જ ના આપ્યું અને ના આપ્યું એટલે સોનાની દ્વારકાનો નાશ કરી નાખ્યો યાદવો એ પોતે. એમ સમૃદ્ધિ આવે અને એની સાથે જો આધ્યાત્મિકતા ના આવે તો એ સમૃદ્ધિ બહુ મોટો વિનાશ કરી શકે. અને એ વિનાશમાંથી બચવું હોય, હું તો ફરીથી કહું છું કે આખી દુનિયામાં અમેરિકાએ જ વિવેકાનંદની કદર કેમ કરી? તમે વિવેકાનંદનું જીવનચરિત્ર વાંચજો. એ ઇંગ્લેન્ડ ગયેલા, જર્મની ગયેલા, જાપાન ગયેલા, બધે ફરેલા. એમણે લખ્યું છે કોઈ જગ્યાએ મને બહુ પ્રોત્સાહન ના મળ્યું. ઇંગ્લેન્ડ વાળા તો એમ જ સમજે કે અમે સુપર પ્રજા છીએ અને આ તો બધા ગુલામ છે, એટલે કદી તમારી સામે સારી દ્રષ્ટિએ જુએ જ નહીં. અને ઇંગ્લેન્ડનું આખું જે કલ્ચર છે, વાતાવરણ છે, એ જુદું જ છે. મારા ઓળખીતા એક પટેલ નાના હતા ત્યારથી ભણવા ગયેલા, મને કે સ્વામીજી હું 40-45 વર્ષ ઉપર અહીં ભણવા આવેલો અને રોજ બસમાં મારે કોલેજ જવાનું થાય તો હું બસમાં લાઈન માટે ઊભો. એક સજ્જન છે, કાં તો મારે આગળ હોય કાં તો મારા પાછળ હોય. 6 મહિના થઈ ગયા પણ એણે મને કદી પૂછ્યું નહીં કે તું કોણ છે અને એ કેમ આવ્યો છે. પછી હું કંટાળ્યો, મને રેસ ચડી, મેં એને કહ્યું કે હું 6 મહિનાથી તને જોઉં છું, કાં તો તું આગળ હોય છે ને કાં તો તું પાછળ હોય છે, અને છતાં તું મને કોઈ દિવસ પૂછતો નથી કે તું કોણ છે ને કેમ આવ્યો છે ને શું છે. એટલે પેલો કહે છે, તને 6 મહિના થયા, મને 6 વર્ષ થયું તોય કોઈ પૂછતું નથી. અમે વાતોડા નથી,
એ વાતોડા તમે બધા વાતો કર્યા જ કરો. બાકી હાથ પીડીનું પૂછે, કેમ આવ્યો, તારો બાપ શું કરે છે, તારી માં શું છે, કયા તમે કયા ગોળના, તમે કઈ નાતના, તમે કયા ઘરાના, એ બધું તમે વાતોડા. અમે વાતો નથી કરતા, અમે કામ કરીએ છીએ. દયાભાઈ પટેલ છે, મને કે સ્વામીજી હું તો સળાક રહી ગયો, એ કે હું 6 વર્ષથી ઊભો છું, મને કોઈ પૂછતું જ નથી, અને અહીં પૂછાવાનો પ્રશ્ન જ નથી. અહીં નવરા માણસને કોઈ પૂછતું નથી, માણસના કામને પૂછવામાં આવે છે. તું કામ કર તો પછી બધા પૂછતા થઈ જશે. વિવેકાનંદની કદર ઇંગ્લેન્ડે નથી કરી, જર્મનીએ નથી કરી, જાપાને નથી કરી, અમેરિકાએ કરી. કારણ કે અમેરિકો ઓપન માઇન્ડ છે, ખુલ્લા દ્વાર છે, અને એટલે એ સમૃદ્ધ થયું છે. આજે જ્યાં જુઓ ત્યાં લોન જોઈએ છે, અમેરિકા આપે, પૈસો જોઈએ છે, અમેરિકા આપે, ટેકનોલોજી જોઈએ છે, અમેરિકા આપે. પણ અમેરિકા આ કક્ષાએ પહોંચ્યું કેમ? હવે આપણે એને ગાળો દીધી રાખવા, હવે આપણે એને એની નિંદા કર્યા રાખવા, એ પહોંચ્યું કેમ એ આપણે જાણવાનું છે. એટલે અમેરિકા એક તરફ જ્યાં સમૃદ્ધિમાં આરોટે છે, બીજી તરફ સાધુ સંતોને પણ એટલા જ ભાવ પૂછે છે. અધ્યાત્મની પણ યોગની પણ એટલી જ બધી, ત્યાં જ બધા મહેશ યોગી બધા અમેરિકામાં ભેગા થાય છે બધા, અને એ લોકો માને છે બધા. એટલે ચોથી જે સાધના છે એ અધ્યાત્મ સાધના છે. તમે કોઈ મોટી ખુરશી ઉપર બેઠા, કોઈ મોટી ગાદી ઉપર બેઠા, એવું તો નથી ને કે તમારામાં કોઈ ડંખ રહી ગયો છે. એવું કદી બને જ નહીં કે તમારો વિકાસ થાય અને કોઈ તમને ડંખ ના મારે, એવું કદી બને જ નહીં. પ્રત્યેક ખુરશીને થોડા ઘણા ડંખ લાગતા જ હોય છે. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા બે ગુણો લખવા હોય તો લખી દેજો. બે ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ, ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર, ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ. અને ઉદારતા, બે એક સાથે, શું આપું, લો લો લો, પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને, માણસ ક્યાંથી. આ બે તમારી પાસે ગુણો હોય ને તો બે મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો, માર પથરો, પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી. સગા માણસો એ સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય, કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે. એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે, જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 ટાંક દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે, પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી, એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે, તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં, એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો, આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને, એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા, કંઈક સમજ્યા,